नमस्ते विद्यार्थी मित्रों, के हाई स्कूल सावरकुंडला द्वारा विज्ञान अने टेक्नोलॉजी ना धोरण 10 ना बे पार्ट ना तमाम वीडियो अपलोडिंग करी दीधेला छे, जेमा पहेलो पार्ट छे अने बीजो पार्ट छे। हवे आपणा सिलेबस प्रमाणे हवे पछीनो पार्ट आपणे शुरू करवा जई रह्या छे, 10मो पार्ट, बरोबर छे। तो 10मो पार्ट नुं नाम छे प्रकाश परावर्तन अने वक्रीभवन, बरोबर छे। तो परीक्षाना दृष्टिकोणथी बोर्डनी एग्जाम माटे आ पार्ट आपणा माटે કેટલો મહત્વનો છે, તો આ પાઠ આપણા માટે 6 ગુણનો છે, એટલે ખૂબ જ અગત્યનો છે। એમાંનો 6 ગુણમાંથી એક પ્રશ્ન વિભાગ એમાં પૂછાશે, એક માર્કનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન જેને આપણે કહીએ, બરોબર છે। ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન એ ખાલી જગ્યા સ્વરૂપે હોય, જોડકા સ્વરૂપે હોય, ખરા ખોટા સ્વરૂપે હોય કે વિકલ્પોમાં આપેલો હોય, બરોબર, એક માર્ક્સનો પ્રશ્ન એમાંથી પૂછાય છે। બીજો પ્રશ્ન બી વિભાગમાં પૂછાય છે, બી વિભાગમાં એક પ્રશ્ન પૂછાય છે જેના બે ગુણ હોય છે, અને એક ત્રીજો પ્રશ્ન છે સી વિભાગમાં પૂછાય જેના ત્રણ પ્રશ્નો, આમ વિભાગ એ બી અને સી માં ત્રણેયમાં એક એક પ્રશ્ન પૂછાય છે, કુલ ત્રણ પ્રશ્ન અને ત્રણ ગુણનો આ પાઠ પરીક્ષાના દ્રષ્ટિકોણથી છે। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8 ની અંદર પ્રકાશ વિશે સામાન્ય માહિતી મેળવી લીધી છે, ત્યાર પછી ધોરણ 9 માં તરંગો અંગે પણ માહિતી મેળવી છે। તો સૌથી પહેલા પ્રકાશ એટલે શું, પ્રકાશની ડેફિનેશન આપવી હોય તો કેવી રીતે અપાય, વ્યાખ્યા કેવી રીતે કરવી? તો પ્રકાશ એટલે આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ। જો અહીંયા મેં લખ્યું છે પ્રકાશ આંખમાં સંવેદના ઉપજાવતા વીજ ચુંબકીય કિરણને શું કહેવામાં આવે છે, પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે। પ્રકાશની બીજી પણ ઘણી બધી સામાન્ય માહિતીઓ છે, એમાં પ્રકાશ છે એ ઊર્જાનું એક સ્વરૂપ છે અને તે તરંગ સ્વરૂપે ગતિ કરે છે। તમને ખાલી જગ્યા કે ઓબ્જેક્ટિવમાં પ્રશ્ન પૂછે કે પ્રકાશ એ ખાલી જગ્યા સ્વરૂપ છે, તો પ્રકાશ એ કોનું સ્વરૂપ છે, તો કે ઊર્જાનું સ્વરૂપ છે, બરોબર, અને તે તરંગ સ્વરૂપે ગતિ કરે છે। તેના પ્રસરણ માટે, પ્રકાશના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નથી, એટલે કે પ્રકાશ એ બિન યાંત્રિક તરંગ છે। આપણે ધોરણ 9 માં શીખી ગયા જે તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે એવા તરંગને યાંત્રિક તરંગ કહેવાય, અને જે તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નથી તો તેવા પ્રકાશને બિન યાંત્રિક તરંગો તરીકે ઓળખવામાં આવે છે। જેમાંથી પ્રકાશ છે કેવો તરંગ છે, બિન યાંત્રિક। ઓબ્જેક્ટિવ માટે ખાસ યાદ રાખજો, પ્રકાશ એ ખાલી જગ્યા તરંગ છે, બિન યાંત્રિક તરંગ છે। બીજો એવો જ મહત્વનો, શૂન્ય અવકાશમાં ઝડપ, પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ કેટલી છે, તો કે 3×10^8, કેટલી, 3×10^8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, અથવા તો મીટર પ્રતિ સેકન્ડ કહેવામાં આવે છે। પ્રકાશ માટે હજી એક, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે, આ પણ ઓબ્જેક્ટિવ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। 4×10^-7 4×10^-7 મીટર થી 8×10^-7 મીટરની વચ્ચે હોય છે, કોના માટે, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ માટે। ફરીથી પુનરાવર્તન કરું, પ્રકાશ એટલે શું, આંખમાં સંવેદના ઉપજાવતો વીજ ચુંબકીય વિકિરણ, પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે અને તે તરંગ સ્વરૂપે ગતિ કરે છે, પ્રકાશના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નથી એટલે પ્રકાશ બિન યાંત્રિક તરંગ છે, પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ 3×10^8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ અથવા તો મીટર પ્રતિ સેકન્ડ છે, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4×10^-7 મીટર થી 8×10^-7 મીટરની વચ્ચે હોય છે। હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન માટે, બીજો પ્રશ્ન બને છે પરાવર્તન, પ્રકાશનું પરાવર્તન એટલે શું અને તેના પ્રકારો જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશનું પરાવર્તન આપણે 9મા ધોરણમાં ધ્વનિનું પરાવર્તન શીખી ગયા, ત્યાં મેં ઉદાહરણ આપતો કે કોઈ ક્રિકેટ રમવાનો દડો હોય અને તેમને દિવાલ સાથે જો અથડાવવામાં આવે તો દિવાલેથી અથડાઈને દડો રિટર્ન થાય છે, પાછો ફરે છે, હું ક્યાં અથડાય છે, દિવાલની સપાટી સાથે। તો પ્રકાશ પણ એવો જ છે, કોઈ વસ્તુ પર પ્રકાશને આપાત કરવામાં આવે
कोई पण पदार्थ आ मार्कर से बोर्ड पर प्रकाश ने आपात करवामां आवे अने ते वस्तुनी सपाटी पर थी पाछा वळवानी घटना ने वस्तुनी सपाटी ने अथड़ायन के वस्तुनी सपाटी पर थी पाछा फरवानी घटना ने प्रकाशनुं परावर्तन कहे छे। प्रकाशना परावर्तनना बे प्रकारो छे, एक नियमित परावर्तन अने एक अनियमित परावर्तन। नियमित परावर्तन सेना ऊपरथी थाय तो के समतल अरीसा वडे। सवारमां आपणे जेना सामे वाळ ओळवीए छीए अथवा तो आपणो चेहरो जोईए छे ए समतल अरीसा वडे थतुं परावर्तन छे ए केवुं छे, नियमित परावर्तन। अने एनाथी पण जोवुं होय तो चांदीनी चळकाट धरावती समतल लीसी सपाटी एमना परथी पण नियमित परावर्तननुं उदाहरण कही शकाय छे। प्रकाशनुं बीजुं प्रकार छे अनियमित परावर्तन। अनियमित परावर्तन कोनी ऊपरथी? खुर्शी, पुस्तक, कोई पण पदार्थ, कोई पण वस्तु के मार्कर, कोई व्यक्ति पर थी थतु परावर्तन छे ए केवुं छे, अनियमित। हवे प्रॉब्लम थाय के नियमित परावर्तन कोने कहेवाय ने अनियमित परावर्तन कोने कहेवाय? विद्यार्थी मित्रों, तो जो कोई समतल लीसी सपाटी पर प्रकाश नुं समांतर किरणपुंज आपात करवामां आवे अने एमनुं परावर्तन जो समांतर रीते थतुं होय तो आ प्रकारना परावर्तन ने प्रकाश नुं नियमित परावर्तन कहे छे। अनियमित परावर्तन कोने कहेवाय? तो के खरबचड़ी सपाटी पर, खरबचड़ी सपाटी पर प्रकाश नुं समांतर किरणपुंज आपात करो अने तेनुं परावर्तन यस्त व्यस्त रीते थाय, विखेरण थई जाय तो तेने अनियमित परावर्तन कहेवामां आवे छे। पृथ्वी ऊपर दरेक वस्तुओ परथी थतुं परावर्तन अनियमित होवाने लीधे दरेक वस्तुने आपणे निहाळी शकीए छीए अथवा तो जोई शकीए छीए। त्यार पछी छे त्रीजो प्रश्न, प्रकाशना परावर्तनना नियम। विद्यार्थी मित्रों, प्रकाशना परावर्तनना नियमो समझवा होय तो पहला बे व्याख्याओ समझवी पड़े, एक आपात कोण अने बीजी परावर्तन कोण। आपात कोण कोने कहेवाय? तो के आपात किरणे, आपात बिंदुए समतलने दोरेला अथवा तो सपाटीने दोरेला लंब साथे बनावेला कोणने आपात कोण, आपात कोण थीटा आई, आपात कोण थी खाली आई, आपात कोण आई कहे छे। कोने कोने? आपात किरणे, आपात बिंदुए सपाटीने दोरेला लंब साथे बनावेला कोणने आपात कोण आई कहे छे। परावर्तित कोण, परावर्तित कोण कोने कहेवाय? तो के परावर्तित किरणे, आपात बिंदुए सपाटीने दोरेला लंब साथे जे कोण बनावे छे एने परावर्तित कोण स्मोल आर तरीके ओळखवामां आवे छे। आ बंने व्याख्याओने हवे आपणे ऊपरनी आकृति द्वारा समझिए। जोईए हवे आपणी ऊपरनी आकृतिओ। जो आ आकृति छे एमां एक नीचे समतल अरीसो गोठवेलो छे। आ समतल अरीसा पर प्रकाशनुं एक त्रासु किरण आपात किरण करवामां आवे छे। जे जग्याए आपात थाय छे एने आपात बिंदु कहेवामां आवे छे। शुं कहेवामां आवे? आपात बिंदु तरीके ओळखवामां आवे छे। અને અહીંયા ડોટેડ લાઈન થી જો દોરેલું છે આપાત બિંદુએ સમતલને દોરેલો લંબ અથવા તો સપાટીને દોરેલો લંબ કહે છે। અને જે બિંદુએથી પાછું ફરે છે એને શું કહેવાય? પરાવર્તિત કિરણ। મેં તમને હમણાં જ વ્યાખ્યા આપી આપાત કોણની અને પરાવર્તિત કોણની। તો આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણાને શું કહેવાય? આપાત કોણ આઈ કહેવાય છે। એવી જ રીતે પરાવર્તિત કોણ, પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સમતલને દોરેલા લંબ અથવા તો સપાટીને દોરેલા લંબ સાથે જે કોણ બનાવે તે કોણને શું કહેવાય? પરાવર્તિત કોણ તરીકે ઓળખવામાં આવે છે, તેને સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે। હવે આપણા પ્રશ્ન ઉપર આવીએ। પ્રશ્ન શું પૂછે? તો કે પ્રકાશના પરાવર્તનના નિયમો લખો। તો પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે, એમાં નિયમ નંબર એક આપાત કોણ આઈ, આપાત કોણ આઈ પરાવર્તિત કોણ આર કેવા હોય છે? સમાન। જો આકૃતિમાં આપાત કોણ આઈ અને પરાવર્તિત કોણ
आर आ बन्ने ना मूल्यों से केवल होय छे समान એટલે કે I बराबर R। परावर्तन नो बीजो नियम, प्रकाश ना परावर्तन नो बीजो नियम, आपात किरण परावर्तित किरण अने आपात बिंदुए समतल ने के सपाटी ने दोरेला लंब એ કેવા હોય છે એક જ સમતલમાં આવેલા હોય છે। પ્રકાશના પરાવર્તન માટે ખાસ કેટલીક નોંધો હોય છે જેનો પ્રશ્ન નથી બનતો પણ એને મેં અહીંયા નોંધ સ્વરૂપે દર્શાવેલી છે। પ્રકાશના પરાવર્તનના નિયમો છે એ ગોલીય સપાટી સહિત દરેક પરાવર્તક સપાટીને લાગુ પડે છે। બીજી નોંધ છે આ નિયમો છે આ નિયમો નિયમિત અને અનિયમિત પરાવર્તનને પણ લાગુ પડે છે। પ્રકાશનું કિરણ છે અરીસા પર લંબ રૂપે આપાત થાય, ધારો કે વિદ્યાર્થી મિત્રો આ એક અરીસો છે, સમતલ અરીસો છે, એને સંપૂર્ણ રીતે લંબ રીતે આપાત થાય પ્રકાશનું કિરણ તો તેનું પરાવર્તન તે અને તે જ દિશામાં થાય છે। એટલે કે આપાત કોણ I અને પરાવર્તિત કોણ R બંનેનું મૂલ્ય કેવું હોય છે તો કે શૂન્ય હોય છે અને પરાવર્તક સૌથી ઉત્તમ સપાટી કોની ગણાય તો કે ચાંદીની, ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક ગણવામાં આવે છે। હવે પછીનો ત્રીજો પ્રશ્ન છે વસ્તુનું પ્રતિબિંબ એટલે શું અને તેના પ્રકાર ઓળખો। હવે પ્રતિબિંબ સામાન્ય રીતે તમને આમ ખ્યાલ હોય કે આપણો પડસાયો છે અથવા તો તમે અરીસો લઈ અને સૂર્યપ્રકાશના કિરણોને છે દિવાલ ઉપર ઝીલવાનું પ્રતિબિંબ મેળવવાનો ક્યારેક પ્રયત્ન કર્યો હશે તો પ્રતિબિંબની વ્યાખ્યા આપી હોય તો શું કહેવાય તો કે કોઈ પણ વસ્તુના એક બિંદુએથી, ધારો કે આ મારી માર્કર છે, આ માર્કરનું પ્રતિબિંબ અહીંયા બોર્ડ ઉપર પડે છે તો આ માર્કરના કોઈ એક બિંદુએથી પ્રકાશના કિરણો પરાવર્તન પામી કે વક્રીભવન પામીને, શું કીધું, વસ્તુ કે પદાર્થના કોઈ એક બિંદુએથી પ્રકાશના કિરણો કોઈ સપાટીમાંથી પરાવર્તન કે વક્રીભવન પામીને બીજા બિંદુ આગળ એકત્રિત થતા હોય એવો ભાસ થાય, કોઈ બીજા બિંદુએ એકત્રિત થતા હોય તેવો ભાસ થાય તો પહેલા બિંદુનું અથવા તો વસ્તુ પરના જે બિંદુ છે એને તેનું શું કહેવાય, પ્રતિબિંબ કહેવાય। એમની જો મેં અહીંયા વ્યાખ્યા લખી છે, વસ્તુ પરના કોઈ એક બિંદુથી શરૂ કરી, વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુએ કેન્દ્રિત અથવા તો મળતા હોય, કેન્દ્રિત થતા હોય અથવા તો મળતા હોય તેવો ભાસ થાય તો બીજા બિંદુને જે જગ્યાએ કેન્દ્રિત થાય છે એવો ભાસ થાય છે એ બીજા બિંદુને પ્રથમ બિંદુનું શું કહેવામાં આવે છે, પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે। પ્રતિબિંબના બે પ્રકારો છે, એક વાસ્તવિક પ્રતિબિંબ અને એક આભાસી પ્રતિબિંબ। જે પ્રતિબિંબ છે એ પ્રકાશના કિરણો પરાવર્તન થઈ કે વક્રીભવન થઈને વાસ્તવમાં કોઈ બિંદુ આગળ કેન્દ્રિત થતા હોય તો એ પ્રતિબિંબને શું કહેવાય, વાસ્તવિક પ્રતિબિંબ। જો અહીંયા મેં વ્યાખ્યા લખી છે, જો કોઈ પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતા હોય અથવા તો કેન્દ્રિત થતા હોય તો તેને તેમના વડે રસાતું પ્રતિબિંબ, તો તે પદાર્થ વડે રસાતું પ્રતિબિંબ આપણે કેવું પ્રતિબિંબ કહીએ છીએ, વાસ્તવિક પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ। વાસ્તવિક પ્રતિબિંબ છે હંમેશા, વાસ્તવિક પ્રતિબિંબ છે હંમેશા પડદા ઉપર ઝીલી શકાય છે। જો મેં અહીંયા લખ્યું વાસ્તવિક પ્રતિબિંબ છે શું કરાય છે, પડદા ઉપર ઝીલી શકાય છે અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું મળે છે। તમને પ્રશ્ન પૂછવામાં આવે વાસ્તવિક પ્રતિબિંબને ઝીલી શકાય તો કે યસ, વાસ્તવિક પ્રતિબિંબ કેવું મળે તો કે હંમેશા ઊંધું મળે, કેવું મળશે, ઊંધું। બીજો પ્રકાર આપણે સમજાતા પ્રતિબિંબનો આભાસી પ્રતિબિંબ, તો આભાસી પ્રતિબિંબ કોને કહેવાય, જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને
जो प्रकाशना किरणों परावर्तन के वक्रीभवन पामी वास्तव में मळता न होय अथवा तो वास्तव में केंद्रित थता न होय परंतु मळता होय अथवा केंद्रित थता होय तेवो भास थतो होय तो तेमना वडे रचातु प्रतिबिंब ने आभासी प्रतिबिंब कहे छे। आभासी प्रतिबिंब ने पड़दा पर झीली शकातु नथी। आभासी प्रतिबिंब हमेशा केवू होय छे चत्तु होय छे। नेक्स्ट क्वेश्चन छे समतल अरीसा वडे रचाता प्रतिबिंबना गुणधर्मो जणावो। तो विद्यार्थी मित्रों मैं एक अहीं समतल अरीसो दोरेलो छे एमएम डेश मिरर बरोबर। आ मिरर थी u जेटला अंतर एक वस्तु AB એટલે કે મેં અહીંયા મીણબત્તી રાખી છે વસ્તુ તરીકે હું રાખ્યું છે મીણબત્તી s ઊંચાઈની રાખેલી છે એનું પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં v જેટલા અંતરે પ્રતિબિંબ અંતર v જેટલા અંતરે s ડેશ ઊંચાઈનું શું મળે છે પ્રતિબિંબ મળે છે a ડેશ b ડેશ આપણે પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો તમે અને હું દરેક સવારમાં જાગીને આપણે સમતલ અરીસામાં મોઢું જોતા હોય ત્યારે તમે જો પ્રેક્ટિકલ કરશો તો સવારે જાગીને કે ગમે ત્યારે તમે આ પ્રેક્ટિકલ ઘરે જાતે કરી શકો। સમતલ અરીસાને છે જો તમારી નજીક લાવશો તો અરીસાની અંદર શહેરો છે તમારો ફેસ છે એ સરીસ અરીસામાં પાછળ નજીક આવતો હોય એવું લાગે ને અરીસાને જેમ તમે દૂર લઈ જાઓ એમ તમારો ફેસ અરીસામાં પાછળ જતો હોય એવો આપણે શું થાય છે ભાસ થાય। તો અહીંયા મેં એ જ દર્શાવ્યું છે કે મીણબત્તી છે આગળ રાખો તો એનું પ્રતિબિંબ છે એ અરીસાની કઈ બાજુ દેખાય પાછળની તરફ હોય એવો આપણે શું થાય છે ભાસ થાય છે। તો એના ગુણધર્મો શું છે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબના ગુણધર્મો તો કે પહેલો ગુણધર્મ ખાસ તો કે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતુ હોય છે ઓબ્જેક્ટિવ માટે ખૂબ જ મહત્વનું। સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને કેવું હોય ચતુ। બીજું પ્રતિબિંબનું પરિમાણ સાઈઝ માપ આ જે વસ્તુ છે એની ઊંચાઈ માપ સાઈઝ જે કેવું હોય એ વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે। હું કીધું પ્રતિબિંબનું પરિમાણ માપ હાઈટ સાઈઝ એ વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે એટલે કે મેં લખ્યું વસ્તુ ઊંચાઈ s બરાબર પ્રતિબિંબ ઊંચાઈ s। પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા માટે એવો પ્રશ્ન પૂછે કે સમતલ અરીસાની સામે 4 મીટરની એક વસ્તુ રાખેલી છે તો એના પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે કેટલી હોય 4 મીટર જ હોય કારણ કે વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ કેવા છે સમાન છે। પ્રતિબિંબના પરિમાણ સાઈઝ જેટલું જ વસ્તુનું પરિમાણ સાઈઝ મળે છે બરોબર છે। ત્રીજું વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ રાખો જો અહીંયાથી આ વસ્તુ છે એ સમતલ અરીસાથી જેટલા અંતરે આગળ રાખો તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે એટલે કે જો મેં લખ્યું નથી અહીંયા લખી દઉં વસ્તુ અંતર u બરાબર પ્રતિબિંબ અંતર v। અહીંયાથી પણ એક ક્વેશ્ચન પૂછે અહીંયાથી બે પ્રકારના ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે જો સમતલ અરીસાથી 5 મીટર દૂર સમતલ અરીસાથી 5 મીટર આગળ વસ્તુ રાખેલું હોય તો તેનું પ્રતિબિંબ અરીસાની પાછળ કેટલા અંતરે મળે તો ચોખ્ખું છે કેટલું મળે 5 મીટરે કારણ કે વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર સમતલ અરીસા માટે કેવું હોય સમાન હોય। બીજો અગત્યનો કન્ફ્યુઝ થાય એવો પ્રશ્ન હું પૂછે કે સમતલ અરીસાની આગળના ભાગમાં 5 મીટર અંતરે કોઈ વસ્તુ AB રાખેલી છે તો વસ્તુનું પ્રતિબિંબ વસ્તુથી કેટલા અંતરે છે કેવો પ્રશ્ન પૂછા છે તમને અરીસાથી કેટલા અંતરે છે એમ નથી પૂછું મેં પૂછું
वस्तु थी केटला अंतर छे, तो वस्तु अंतर 5 अने प्रतिबिंब अंतर 5 એટલે ટોટલ 10 મીટર દૂર મળશે. ક્યાંથી? વસ્તુ થી પ્રતિબિંબ. બરોબર, એટલે આ બે પ્રશ્નો ખાસ ધ્યાન રાખજો. ચોથો, વસ્તુનું પ્રતિબિંબ બાજુએ કેવું હોય છે? ઉલટાયેલું. તમે સમતલ અરીસાની સામે ઊભા રહી અને ડાબો હાથ ઊંચો કરશો તો તમારા અરીસાની અંદર જમણો હાથ ઊંચો થાય એવું તમને લાગે છે. એટલે મળતું પ્રતિબિંબ છે એ બાજુએ કેવું હોય છે? ઉલટાયેલું હશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ 10મા પાઠમાં ખૂબ જ મજા આવશે. હજી પણ આની પછીનો પાઠ ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબો છે એના માટે જોઈશું. એમાં ઘણી 3 માર્કની મોસ્ટ આઈએમપી ટૂંકનોંધો પૂછાવાની છે. એટલે નેક્સ્ટ પાઠ આવે ત્યાં સુધી થેન્ક યુ.